लोकसभा चुनाव लगातार नजदीक आ रहा है और इसी बीच भरूच जिला के आक्रोशित किसानों ने चुनाव के सामूहिक बहिष्कार की बात कही है भरूच जिले में भाड़भूत बैरेज योजना और एक्सप्रेस हाईवे की कार्यवाही चल रही है इस कार्यवाही में अधिग्रहण की गई जमीन के मालिकों को उचित मुआवजा नहीं मिला है जिसकी शिकायत करते हुए भरूच जिला किसान समन्वय समिति द्वारा कलेक्टर कार्यालय में आवेदन देकर किसानों को मुआवजा देने की मांग की है इस मामले किसानों ने जमकर नारेबाजी करते हुए राम धुन कर प्रशासन के खिलाफ अपना आक्रोश प्रकट किया इन किसानों ने लोकसभा चुनाव तक उचित मुआवजा नहीं देने पर चुनाव के बहिष्कार तक की बात कही है गाइडलाइन मुजब ज्या सुधी पारा नाम करवादी ना अंदर कोई आड़बंद बन बनाई सक हाल मदी अंदर आड़बंदी कामगिरी પૂરજશમાં ચાલી રહી છે લાસ્ટ ટાઈમ જ્યારે એક હોનારત થઈ અને અંકલેશ્વરમાં પૂર આવ્યું એની સાથે એ આડબંધની અંદર ચારસો મીટરનું કામ જ્યારે બંધ થઈ ગયું હતું એને કારણે જે નર્મદા નદીના પાણી છે એ પૂરના રોકાણને કારણે અમારી અઢીસો મીઘા જમીનનું ધોવાણ કર્યું હાલમાં પણ એ પારાનું કામ આઠસો મીટર સુધી આળબંધનું કામ આઠસો મીટર સુધી પહોંચી ગયું છે જેના કારણે આવતા વર્ષે જો પૂર આવશે તો અમારી હજારો વીંગા જમીનનું ધોવાણ થશે અને અંકલેશ્વર સુધી જે પાણી ગયું છે એ પનોલી પહોંચશે આજે અમે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે એટલે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કારણ કે આપણા યશસ્વી વડાપ્રધાન છપ્પનની છાતીવાળા છે એવું વારંવાર મીડિયા સમક્ષ બી આવ્યું છે મીડિયા પણ કહે છે તો આજે અમે એમને છપ્પનમું આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ અમને પંચાવન આવેદનપત્રના એક બી જવાબ ભરૂચ કલેક્ટર કચેરીમાંથી મળ્યા નથી નથી એટલે આ આવેદન આવેદનપત્ર અમે અમારા મુખ્યમંત્રીને વડાપ્રધાનને આપવા માંગીએ છીએ તો વડાપ્રધાનને અમારી એક જ વિનંતી છે કે પંચાવન આવેદનપત્રના અમને કોઈ જવાબ કલેક્ટર તરફથી મળે એ વ્યવસ્થા કરો કારણ કે અમારા ગુજરાતના અધ્યક્ષ પાટિલ સાહેબ અહે પણ અમે નવસારી સુરત કેટલી મીટિંગો કરી તો અમારા જનપ્રતિનિધિઓ અમારા ધારાસભ્યોને લઈને ગયેલા તો ધારાસભ્યોને અમારા અધ્યક્ષ સાહેબ એવું કીધું કે તમારે જો ખેડૂતો સાથે રહેવું હોય તો અમે રાજીનામું લખી લઈશું અમારો એક જનપ્રતિનિધિ બોલ્યો નથી તો મારા જનપ્રતિનિધિ પણ આજે હું આમ માધ્યમથી કહું છું કે તમે હવે લોકસભાની ચૂંટણીમાં અમારા ગામમાં નહીં આવતા મહેરબાની કરીને કારણ કે હવે તમે જો ખેડૂતના સાથે રહેવા ન માગતા હોય તો પછી તમારે તમને અમે ચૂંટ્યા છે કોઈ સરકારે તમને નથી ચૂંટ્યા તો તમારે હવે અમારા અમારા વિસ્તારમાં અમારી પરવાનગી લઈને આવવું પડશે કાં તો અમારા પ્રશ્નનું સોલ્યુશન તમારે લાવવું પડશે